નીચેના આલેખ પર આપેલી બહુપદીના વાસ્તવિક શૂન્યોનું આલેખન કરો। અહીં આપણને બહુપદી આપવામાં આવી છે p ઓફ x બરાબર 2x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત ઓછા 2x ઓછા 1। તો હવે આપણે આ બહુપદીના વાસ્તવિક શૂન્યો શું આવશે તેના વિશે વિચારીએ। તેના માટે હું મારા સ્ક્રેચ પેડનો ઉપયોગ કરીશ। પ્રથમ નજરે જોતા તે થોડું અઘરું લાગે છે કારણ કે અહીં આપણને 5 ઘાત વાળી બહુપદી આપવામાં આવી છે। 5 ઘાત વાળી બહુપદીના અવયવ શોધવા મુશ્કેલ કામ છે। તેના માટે તમારે પેટર્ન જોવી પડે। જો તમારે કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર આના વાસ્તવિક શૂન્ય શોધવા હોય તો તમારે અહીં કોઈક પેટર્નને પસંદ કરવી પડશે। સૌપ્રથમ હું p ઓફ x ને ફરીથી લખીશ। p ઓફ x બરાબર 2x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત ઓછા 2x ઓછા 1। જ્યારે આપણે આ પ્રકારની બહુપદીના અવયવ પાડતા હોઈએ ત્યારે સામાન્ય રીતે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ। જો તમે દ્વિઘાતના અવયવ પાડવાની કોઈક રીત સાથે તેને સંબંધિત કરવા માંગતા હોવ તો તે જૂથ વડે અવયવ પાડવું થશે। ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે 2x ઓછા 1 જેવું કંઈક છે અને અહીં તમારી પાસે 2x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત છે। આમ તમારી પાસે 2 ગુણ્યા x ની મહત્તમ ઘાતવાળું પદ છે વત્તા 1 ગુણ્યા x ની 1 ઘાત ઓછી, તેથી અહીં કોઈક પ્રકારની પેટર્ન હોઈ શકે। ત્યારબાદ 2 ગુણ્યા x ની 1 ઘાતવાળું પદ અને પછી તમે અંતે આ પદને 1 ગુણ્યા x ની 0 ઘાત તરીકે જોઈ શકો। આપણે તેના વિશે થોડું વિચારીએ। જો આપણે આ બંને પદનું એક સમૂહ બનાવીએ અને આ બંને પદનો એક સમૂહ બનાવીએ તો ત્યારબાદ આપણે તે બંને સમૂહમાંથી કંઈકને સામાન્ય લેવાનો પ્રયત્ન કરીએ। જો આપણે આ પ્રથમ 2 પદની વાત કરીએ તો તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ x ની 4 ઘાત છે, માટે x ની 4 ઘાત અને પછી કૌંસમાં આપણી પાસે 2x વત્તા 1 બાકી રહે। જો હવે આપણે આ બંને પદમાંથી -1 ને સામાન્ય લઈએ તો આપણને આપણો જવાબ મળી ગયો હોય એવું લાગે છે। તો આપણે છેલ્લા 2 પદમાંથી -1 ને સામાન્ય લઈએ, તેથી કૌંસમાં 2x વત્તા 1 બાકી રહે। હવે આ ઘણું જ રસપ્રદ છે કારણ કે આપણે દરેક પદમાંથી 2x વત્તા 1 ને સામાન્ય લઈ શકીએ। આપણી પાસે અહીં 2x વત્તા 1 છે જેને સામાન્ય લઈ શકાય અને અહીં પણ 2x વત્તા 1 છે તેને પણ સામાન્ય લઈ શકાય, તેથી 2x વત્તા 1। હવે જો તમે આ બંનેમાંથી આને સામાન્ય લો તો તમારી પાસે x ની 4 ઘાત અને અહીંથી -1 બાકી રહે। હવે 2x વત્તા 1 0 ક્યારે થશે તે શોધવું ખૂબ જ સરળ છે। તે આપણે થોડી જ વારમાં જોઈશું। આના અવયવ પાડવા ખૂબ સરળ છે કારણ કે તે હવે વર્ગોનો તફાવત છે। અહીં આ જે પદ છે તેને x² વત્તા 1 ગુણ્યા x² ઓછા 1 તરીકે લખી શકાય અને આપણી પાસે હજુ પણ આ બંનેની આગળ 2x વત્તા 1 છે, 2x વત્તા 1। હવે આપણી પાસે અહીં બીજો પણ વર્ગોનો તફાવત છે, તમે તેને જોઈ શકો। આપણે અહીં આને x વત્તા 1 ગુણ્યા x ઓછા 1 તરીકે લખી શકીએ। હવે હું પદાવલીના બાકીના ભાગ લખીશ। x² વત્તા 1 ગુણ્યા 2x વત્તા 1। તો મેં અહીં p ઓફ x ના શક્ય એટલા અવયવ પાડી લીધા છે। અહીં આ બધાના બરાબર p ઓફ x છે। યાદ કરો કે હું આના અવયવ એટલા માટે પાડવા માંગતી હતી કારણ કે હું જાણવા માંગુ છું કે આના બરાબર 0 ક્યારે થાય છે। આમ p ઓફ x ને ઘણી બધી પદાવલીઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય। જો આમાંની કોઈ પણ એક પદાવલી 0 થાય તો તે આ આખી જ પદાવલીને 0 બનાવશે। તો હવે આ 2x વત્તા 1 0 ક્યારે થશે? તમે આ ગણતરી તમારા મનમાં જ કરી શકો, પરંતુ અહીં આપણે થોડું પદ્ધતિસર જોઈશું। બંને બાજુથી 1 ને બાદ કરીએ, તેથી આપણને 2x બરાબર -1 મળે। હવે બંને બાજુ 2 વડે ભાગાકાર કરીએ તો આપણને x બરાબર -1/2 મળે। આમ જો તેને એક રીતે વિચારવું હોય તો p ઓફ માઇનસ 1/2 0 થાય. જો મારે આ બિંદુને આલેખ પર દર્શાવવું હોય તો તે બિંદુ અહીં આવશે. અહીં બહુપદી શૂન્ય થશે અને આ વાસ્તવિક શૂન્યોમાંનું એક શૂન્ય છે. હવે આપણે આ x નો વર્ગ વત્તા 1 ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તેના બરાબર 0 ક્યારે થાય? જો મારે x વાળી પદને ડાબી બાજુએ રાખવી હોય તો હું બંને બાજુથી 1 ને બાદ કરીશ. પરિણામે મને x નો વર્ગ બરાબર -1 મળશે. હવે આપણે અહીં કાલ્પનિક સંખ્યાઓ વિશે વિચારી શકીએ. x નો જવાબ શું આવે તે વિચારી શકીએ. પરંતુ અહીં આપણને વાસ્તવિક શૂન્ય કહેવામાં આવ્યું છે. એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા નથી જેનો વર્ગ કરવાથી આપણને -1 મળે. તેથી જો આપણે આના બરાબર 0 લઈએ તો આપણને એક પણ વાસ્તવિક શૂન્ય મળશે નહીં. એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા નથી કે જેથી x નો વર્ગ વત્તા 1 બરાબર 0 થાય. હવે x વત્તા 1 0 ક્યારે થશે તેના વિશે વિચારીએ. બંને બાજુથી 1 બાદ કરીએ. પરિણામે આપણને x બરાબર -1 મળે. આમ p ઓફ -1 0 થશે. માટે બીજો એક વાસ્તવિક શૂન્ય આ થાય. તેવી જ રીતે આપણે અહીં x -1 0 ક્યારે થશે તેના વિશે વિચારીએ. બંને બાજુ 1 ઉમેરીએ તેથી આપણને x બરાબર 1 મળે. p ઓફ 1 બરાબર 0 થાય. તે બિંદુ અહીં આવશે. માટે 3 વાસ્તવિક શૂન્ય -1/2 -1 અને 1 થાય. હવે તમને કદાચ એક પ્રશ્ન થતો હશે કે જો હું આ પદના જુદા જુદા સમૂહ લઉં તો હવે આપણે અહીં બે જુદા જુદા જૂથ લેવાનો પ્રયત્ન કરીએ. તેના માટે હું સૌપ્રથમ આ બધાને દૂર કરીશ. સામાન્ય રીતે આપણે બહુપદીને આ પ્રમાણે લખીએ છીએ. મહત્તમ ઘાતવાળું પદ અને પછી x ની ઘાત 1 1 ઓછી થતી જાય છે. પરંતુ હવે આપણે p ઓફ x ને આ પ્રમાણે લખીશું. 2x ની 5 ઘાત ઓછા 2x વત્તા x ની 4 ઘાત ઓછા 1. જો તમે આ બંનેનું એક જૂથ બનાવો તો અહીં સામાન્ય અવયવ 2x છે. તેથી 2x કૌંસમાં x ની 4 ઘાત ઓછા 1. ત્યારબાદ અહીં આ બે પદને વત્તા 1 ગુણ્યા x ની 4 ઘાત ઓછા 1 લખી શકાય. હવે તમે આ બંને પદમાંથી x ની 4 ઘાત ઓછા 1 ને સામાન્ય લઈ શકો. માટે x ની 4 ઘાત ઓછા 1. માટે તમારી પાસે 2x વત્તા 1 બાકી રહે. હવે આના અવયવ પાડવા ખૂબ સરળ છે. અહીં આ વર્ગોનો તફાવત છે જે આપણે અગાઉ જોઈ ગયા. આમ તમે જુદી જુદી રીતે અહીં જૂથ બનાવી શકો. પરંતુ વધારે ઘાતવાળી બહુપદીના અવયવ પાડવા એક કળા છે. તમારે સાચો સમૂહ ઓળખવો પડશે અને પછી તેમાંથી સામાન્ય અવયવ કયો આવે તે જોવું પડે. એકવાર જો તમે સાચો સમૂહ નક્કી કરી લીધો ત્યારબાદ તમે તે બે સમૂહમાંથી સામાન્ય અવયવ બહાર લઈ શકો અને પછી તેના અવયવ પાડવાની શરૂઆત કરી શકો.